ट्रेन एक એવી સફર જેમ બસ બારી પાસે બેઠા બેઠા સાલ જ ભાવે નિહાળ્યા કરવાનું. સ્ટેશનથી ટ્રેન ઉપડી ને હું બારી પાસે ગોઠવાઈ ગયો. એ બારીમાંથી મેં શું શું જોયું? બારીમાંથી જોતા જાણે બધું જ એક બાજુથી આવતું ને બીજી બાજુમાં સમાઈ જતું. ટ્રેનમાં બધા જ ટ્રેક ધીરે ધીરે એક બની ગયા. ધીરે ધીરે કોન્ક્રીટિયું જંગલ ઓછું થતું ગયું, હરિયાળી વધતી ગઈ, ખેતરો શરૂ થયા. બારીમાંથી મેં જોઈ ઘટાદાર વૃક્ષોમાંથી ચીરીને નીકળતી નાળિયેરીઓ, ખેતરોમાં બનેલા નાના નાના તળાવમાં એક પગે ઉભેલા અને એક દિશામાં જોઈ રહેલા બગલાઓ, ચણાઈ રહેલા તૂટેલા ખંડેર અને નવા બનેલા મકાનો ને મકાનોની બાલ્કનીમાં સુકાતા કપડાં, ઊંચા નીચા મંદિરો અને ઉપર ફરફરતી ધજા. ટ્રેનની ઝડપને કારણે ધક્કો લાગતા અને જડત્વને કારણે મૂળ સ્થિતિ પર પાછા ફરતા વૃક્ષો, આંખોમાં જિજ્ઞાસા લઈને ટ્રેનને જોતા નાના નાના ભૂલકાઓ, ટ્રેનને સમાંતર નાની કેડી પરથી પસાર થતી ટ્રકના લીધે ઉડતી ધૂળ, ખેતરોમાં આદમકદના ઊંચા ઘઉંના ડોડા અને અચાનક ટ્રેન આવવાને કારણે ચણ છોડીને એકસાથે ઉડી રહેલા કબૂતરો, નળિયાવાળા અને મોકળા પડસારવાળા સળંગ ઘર, સ્લીપર બનાવતા મોટા મોટા મશીન અને બનેલી સ્લીપરોને ગોઠવીને બનાવેલા પિરામિડ, ફટાફટ ક્રોસિંગની પેલે બાર ઉતરી જવાની રાહમાં ઉભેલા લોકો, દૂર સુધી સમતલ ખેતરોની વચ્ચે ઉભેલા થાંભલાઓ ને થાંભલાઓની વચ્ચે ઝોળ ખાતા વાયર. ઉડપાટ દોડતી ટ્રેન જ્યારે સ્ટેશન પરથી ઝડપથી નીકળીને ત્યારે સ્ટેશન પર બેઠેલા લોકોને જાણે નજરો સામેથી એક લીસોટો આવીને ઓજલ થઈ ગયો. અને તેથી જ એની ઝડપના કારણે દર વખતે હું સ્ટેશનના નામના પાટિયાને બારીમાંથી વાંચવાની વ્યર્થ કોશિશ કરતો અને અંતે જ્યારે ટ્રેને સ્ટેશન છોડ્યું ત્યારે મોટા પીળા પાટિયા પર ઘાટા કાળા અક્ષરે લખેલું હતું, નવસારી. બારીમાંથી જ્યારે બાજુના ટ્રેકને જોતો હતો ત્યારે એવો ભ્રમ થતો હતો કે જાણે પાટા પણ ટ્રેનની પેરેલલ ગતિ કરતા હોય. સફરમાં એક નદી પણ આવી હતી, નામ તો યાદ નથી, પણ વિશાળ પટવાળી અને બંને કિનારે પ્રકૃતિથી ઘેરાયેલી. આ બધાની વચ્ચે આ અવાજો તો ચાલુ જ હતા. પાણી બોટલ, ઠંડા ઠંડા પાણી બોટલ, ચાય ચાય ગરમ ગરમ ચાય, વડાપાઉં 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 વડાપાઉં, શેંગ શેંગ ભરતની સ્પેશિયલ ખારી ગરમ ગરમ શેંગ. ટ્રેનમાં જુદા જુદા પ્રાંતના જુદા જુદા વ્યક્તિઓ જોવા મળતા. કોઈ ઇયરપ્લગ્સ ભરાવીને એકાંત માણતું હતું, તો કોઈ સ્વજનો સાથે ભોજન લઈને ઓડકાર, તો કોઈ પગ પર પગ ચડાવીને આજકી તાજા ખબર વાંચતું હતું. સાંજનો સમય છે, સૂરજ જાણે ટ્રેન સાથે આવી રહ્યો છે. હું બારીમાંથી મારા હાથને દરિયાના મોજાની જેમ તરાવી રહ્યો છું. ક્યારેક સૂર્યને મારા શૃંગમાં સમાવી લેતો તો ક્યારેક એને મારા ગર્તમાં ડૂબાડી લેતો. નજીકના વૃક્ષો ખૂબ ઝડપથી પસાર થઈ ગયા, પણ દૂરના પહાડો અને ટેકરીઓ ધીરે ધીરે જઈ રહ્યા છે. એક વાસ્તવિકતા હતી ને એક આભાસ, અને આ બંને વચ્ચે છુપાયેલો હતો સાપેક્ષવાદ, રિલેટિવિટીનો. થોડા સમયાંતરે બોગદા આવતા હોવાથી અંધાર અને ઉઘાડ આંખ મીચોલી રમી રહ્યા હતા. બોગદા આવે એની પહેલાં લખ્યું હોય 100 મીટર, 400 મીટર, 5000 મીટર, સૌથી લાંબુ બોગદું લગભગ 11 કિલોમીટરનું હતું. હું ને મારો દોસ્ત ટ્રેનના દરવાજે પગથિયા પર પગ લટકાવી બેઠા હતા અને ટ્રેનના દરવાજાની ફ્રેમ જેટલું દેખાડતી એટલું દેખતા હતા. ફરી એક બોગદું આવ્યું ને સુસવાટા મારતું અંધારું થઈ ગયું. ટ્રેનની અંદરની લાઇટના પ્રકાશને લીધે મારું ને એનું માથું બોગદાની દિવાલ પર પ્રતિબિંબ પાડતું હતું. ટ્રેનના એન્જિનમાંથી ઉગતો ગરમ ધુમાડો બોગદામાંની દિવાલોને અથડાઈને ટ્રેનની અંદર ગરમ હવા ફેંકતો હતો. ટ્રેન એક્સપ્રેસ હોવા છતાં લોકલ હતી. દર થોડી વારે એને ક્યાંક ને ક્યાંક બીજી ટ્રેન પસાર કરવા ઊભી રાખવી પડતી. અમારો રૂટ શહેરોમાંથી ઓછો નીકળતો, દરિયાને કિનારો નજીક હતો અને પ્રકૃતિ પણ. ધીરે ધીરે હરિયાળી ઓછી થઈ, મેદાનો રહ્યા ને મકાનો વધ્યા. ઊંચી ઊંચી બહુમાળી બિલ્ડિંગ ચાલુ થઈ ગઈ. 14-20 મંજિલની ઇમારતો બનેલી અને બની રહેલી મેં જોઈ, અને એમાં એકદમ નાની નાની બાલ્કનીઓ પણ હતી. એટલે એ વિશાળતાનો તો એક નમૂનો હતો જ, પણ માણસને એ વિશાળતામાં રહીને ઘૂંટણનો અહેસાસ પણ થતો હતો. પહેલાં પ્રકૃતિનો કોઈ ખાસ અવાજ નહોતો આવતો, પણ પ્રકૃતિ નથી એના પુરાવા અવાજમાંથી જરૂર મળી રહે છે અત્યારે. એ એક બારીમાંથી શહેર એ દરેક વાતના પુરાવા આપી દેતું કે જેનાથી અનુભવાય કે તમે તમારી મંઝિલ
માયાનગરીમાં પધારી ચૂક્યા છો, જ્યાં લોકો સપના પૂરા કરવા આવે છે, કંઈક બનવા, કંઈક કરવા આવે છે, એ દોડતી ભાગતી હાંફતી ને ધબકતી માયાનગરીમાં તમારું સ્વાગત છે.